નમસ્કાર સદગુરુ હું ઊંઘવાની સાચી રીત જાણવા માંગુ છું કેટલી વાર સુધી અને કઈ દિશામાં સૂવું જોઈએ આનું શું વિજ્ઞાન છે નમસ્કાર વિરુ ઊંઘ એક આરામની અવસ્થા છે ઘણા લોકો ઊંઘને આરામની સૌથી ગહન અવસ્થાના રૂપમાં જાણે છે પણ એવું જરૂરી નથી એવી યોગિક પ્રક્રિયાઓ છે જેમાં આરામની ઘણી વધારે ઊંડી અવસ્થા મેળવી શકાય છે જેમાં મેટાબોલિક એક્ટિવિટીને ઘણા નીચલા સ્તર સુધી લઈ જવામાં આવે છે પણ મોટાભાગના લોકો માટે ઊંઘ જ આરામની સૌથી ઊંડી અવસ્થા હોય છે આરામ કરતી વખતે કોઈ વલણ ન અપનાવો આરામની સૌથી સારી અવસ્થામાં તમે ત્યારે હો છો જ્યારે તમે નિશ્ચિંત હો છો તો જ્યારે ઊંઘની વાત આવે છે તો એ ન વિચારો કે કયા આસનમાં આને કેવી રીતે સૂવું છે સંપૂર્ણ રીતે નિશ્ચિંત સ્થિતિમાં હોવું સૂવાની સૌથી સારી રીત છે પરંતુ તમે દિશા પણ પૂછી રહ્યા છો જ્યારે દિશાની વાત આવે છે તો ઉત્તરી ધ્રુવની ચુંબકીય શક્તિના કારણે જો તમે ઉત્તર તરફ માથું રાખીને સૂવો છો ઉત્તરી ગોળાર્ધમાં તો મગજ પર દબાણ આવે છે આપણે એને અનુભવથી જાણીએ છીએ પણ આના વિશે અભ્યાસ કરીને પણ જાણવામાં આવ્યું છે એ મગજ તરફ લોહીનો એક કુદરતી પ્રવાહ હોય છે જો તમે ઉત્તરી ગોળાર્ધમાં ઉત્તર તરફ માથું રાખીને સૂવો છો જેમ કે તમે જાણો છો કે જ્યારે તમને એનિમિયા થાય છે તો ડૉક્ટર તમને આયનની ગોળીઓ આપે છે તો જો તમારા લોહીમાં આટલું આયન છે તો ચુંબકીય શક્તિ કુદરતી રીતે એને ખેંચશે અને સાથે સાથે પૃથ્વીનું પરિભ્રમણ પણ એના પર અસર કરશે તો શ્રેષ્ઠ રહેશે કે ખાસ કરીને વૃદ્ધ લોકો પોતાનું માથું ઉત્તર બાજુ રાખીને ન સુવે કારણ કે એનાથી દબાણ વધે છે વૃદ્ધોમાં આ જરૂરતથી વધારે દબાણ હેમરેજનું કારણ પણ બની શકે છે તેનાથી પણ વધુ આના કારણે સારી ઊંઘ નથી આવતી તો સારું રહેશે કે તમે ઉત્તરી ગોળાર્ધમાં પોતાનું માથું ઉત્તર તરફ ન રાખો પણ જોકે ઊંઘ માટે કોઈ પ્રકારનું વલણ રાખવાની જ જરૂર નથી ઊંઘ સંપૂર્ણ નિશ્ચિંતતામાં થવી જોઈએ આ જ આરામની અવસ્થામાં હોવાની સૌથી સારી રીત છે ફક્ત ઊંઘ વખતે જ નહીં પણ તમે કંઈક પણ કરતી વખતે નિશ્ચિંતતાની સ્થિતિમાં છો તો તમે જોશો કે તમારું કામ જ તમને આરામ આપે છે અને ઊંઘની જરૂરત ઘણી ઓછી થઈ જશે આનો કોઈ ચોક્કસ નિર્દેશ નથી કે તમારે કેટલી વાર સુધી ઊંઘવું જોઈએ શરીરને એ નક્કી કરવા દો કે તમારે કેટલી વાર સુધી ઊંઘવું જોઈએ આ સૌથી ઉત્તમ રીત છે પણ જો તમે તમારા ભોજન તમારા મનોભાવ અને તમારી ભાવનાઓનું ધ્યાન રાખો છો તો તમે જોશો કે ઊંઘની માત્રા ઘણી ઓછી થઈ જશે જો તમે યોગાભ્યાસ કરશો તો તમે ઊંઘની માત્રા હજી પણ ઓછી કરી શકો છો જેથી તમારી પાસે જીવવા માટે વધારે સમય રહેશે